જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. હાલમાં જ 17મી લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા, જેની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટી અને તેમના સાથીદારો એટલે કે એનડીએની સરકાર બની છે અને આ સરકારની અંદર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજી. નરેન્દ્ર મોદીજી બીજી વખતે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, સાથે સાથે એમના નવા મંત્રીમંડળની અંદર કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે અને ઘણી વખતે એવું પણ બનતું હોય છે કેટલાક કેબિનેટ મંત્રીઓ અને એ કેબિનેટ મંત્રી કઈ જગ્યાએથી ઇલેક્શન લડીને આવ્યા છે અથવા જીતી ચૂંટાઈને આવ્યા છે, એ મતદાન ક્ષેત્ર પણ આપણી પરીક્ષામાં પૂછાતું હોય છે. તેવા દરેકે દરેક મહત્વના મંત્રીઓ અને એમનું મતદાન ક્ષેત્ર પણ આપણે આ વિડીયોની અંદર કવર કરી લેશું, જેથી આપણો કોઈ પ્રશ્ન રહી ન જાય. બીજો એક પ્રશ્ન કે મોદી સાહેબનો નવા મંત્રીમંડળની અંદર કેટલી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે, એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમને પરીક્ષામાં એક માર્ક તમારો પાકો થઈ શકે. સૌથી પહેલા વાત કરી ફ્રેન્ડ્સ કે પ્રધાનમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને મંત્રીમંડળ જે છે એની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ પ્રધાનમંત્રીની સલાહથી. એટલે કે પ્રધાનમંત્રીની સલાહથી ભારતના આદરણીય રાષ્ટ્રપતિ જે છે કેન્દ્રીય મંત્રીમંડળના નીચેના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે એક પ્રશ્ન ઉભો થાય કે અત્યારે કેબિનેટના કેટલા મંત્રીઓ છે ટોટલ? તો ટોટલ પ્રધાનમંત્રી સહિત 57 મંત્રીઓએ શપથ લીધા હતા ફ્રેન્ડ્સ. એમાંથી 24 એવા મંત્રીઓ જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે. યાદ રાખજો કેબિનેટ મંત્રીઓની સંખ્યા કેટલી છે? 24. રાજ્ય મંત્રી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર હવાલાની અંદર કેટલા મંત્રીઓ છે? તો 9. અને રાજ્ય મંત્રી મિનિસ્ટર ઓફ સ્ટેટ કેટલા છે? 24. તો એ ખાસ યાદ રાખીશું. અને બીજી વસ્તુ કે મોદી સાહેબના નવા મંત્રીમંડળની અંદર ટોટલ 6 મહિલાઓને ખાતા મળ્યા છે, 6 મહિલાઓને સ્થાન મળ્યું છે, મંત્રી પદ મળ્યું છે, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા તમને દેખાઈ રહ્યો હશે કે એક નીચે વેબસાઇટ મૂકી છે મેં. આ વેબસાઇટ મેં એટલા માટે મૂકી છે કે ઘણા એવા આપણા મહાનતમ જે ભણનારા વિદ્યાર્થીઓ જે હોય છે, જેમનો નિર્દેશ જેમનો ઉદ્દેશ્ય હોય છે કે ગમે તે કરીને દરેકને ડાયવર્ટ કરવા, કોઈકને પરેશાન કરવા, હેરાન કરવા, તો એવા વ્યક્તિઓ માટે આ મેં વેબસાઇટ મૂકી છે. એટલે જે બી ડેટા મેં આ વિડીયોની અંદર લઈ રહ્યો છું એ ઓફિશિયલ ભારત સરકારની પીઆઈબી વેબસાઇટ પરથી લીધા છે, જેથી કરીને તમારા જેવા જે મિત્રો છે જે ખાલી માત્ર ખોડખા પણ શોધવામાં જ માને છે, એવા મિત્રોને કહીશ કે આ વિડીયોની અંદર કોઈ ભૂલ રાખવામાં આવી નથી અને વિડીયોની અંદર જે પણ ડેટા છે આ વેબસાઇટ પર મૂકેલો છે. જો તમારે પણ તમારી ચેનલ પર કવર કરવું હોય ને તો આ વેબસાઇટ પર જઈને જાતે કરીને કવર કરી લેજો ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ સૌથી પહેલા નરેન્દ્ર મોદીજી જેઓ વડાપ્રધાન બન્યા છે અને કઈ જગ્યાએથી ચૂંટાઈને આવ્યા છે? તો વારાણસી ઉત્તર પ્રદેશથી ચૂંટાઈને આવ્યા છે લોકસભાની અંદર. નરેન્દ્ર મોદીજી જે છે પ્રધાનમંત્રી ઉપરાંત અન્ય ખાતાઓની પણ જવાબદારી સંભાળશે. મોસ્ટ એમપી ખાસ ધ્યાન રાખી લેજો, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એમના અંતર્ગત રહેશે. પરમાણુ ઉર્જા વિભાગના મંત્રી કોણ હશે? વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. અંતરિક્ષ વિભાગ કોણ સંભાળશે? વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી. અને તમામ મહત્વપૂર્ણ નીતિગત બાબતોનું જે પણ મંત્રાલય હશે, નીતિગત બાબતો, એ પણ પ્રધાનમંત્રી સંભાળશે. આ સિવાય કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવેલા અન્ય તમામ ખાતાઓ કોણ સંભાળશે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભાળશે. તો ખાસ આ ડિટેલ આપણે યાદ રાખી લેજો. ગઈ વખતે પણ જીપીએસસીમાં પ્રશ્ન પૂછ્યો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ઈઝી કરી નહોતા ગયા અને એક્ઝામની અંદર એક માર્ક જતો રહ્યો હતો ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ કેબિનેટ મંત્રીઓ, જે 24 કેબિનેટ મંત્રીઓ છે એમના વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ગાંધીનગર મતદાન ક્ષેત્રમાંથી લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવેલા અમિત શાહ સાહેબ ગુજરાતી, જેમને કયો કેન્દ્રીય મંત્રીમંડળની અંદર કયો ખાતું આપવામાં આવ્યું છે? તો ગૃહ બાબતોના મંત્રાલય ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. નંબર 2 પોસ્ટ ગણાય છે, એટલે નંબર 1 પર ગુજરાતી, નંબર 2 પર પણ ગુજરાતી. આ સિવાય બીજી એક વાત યાદ રાખજો, આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે પણ સૌથી પહેલા ગુજરાતી જે હતા સરદાર વલ્લભભાઈ પટેલ,
જેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા, અને એમના પછી અમિત શાહ આ બીજા નંબરના પૂર્ણકાલીન, યાદ રાખજો શબ્દ સાંભળજો, પૂર્ણકાલીન ગૃહમંત્રી છે. એમની વચ્ચે મોરારજી દેસાઈ સાહેબની વાત કરીએ તો એમણે પણ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ગૃહ મંત્રાલય સંભાળ્યું હતું. આ સાથે એચ એમ પટેલ સાહેબ, એમને પણ ચરણસિંહની સરકાર વખતે ગૃહ મંત્રાલયનું પદ સોંપવામાં આવ્યું હતું. પણ એ બંને જે છે એ પૂર્ણકાલીન નહોતા. પૂર્ણકાલીન ગૃહમંત્રી કોણ બન્યા છે? તો અહીંયા અમિત શાહજી બન્યા છે. આ સિવાય તમને યાદ આવશે અડવાણીજી, પણ અડવાણીજી ગુજરાતી નથી, યાદ રાખજો. એ લોકસભા ગાંધીનગરથી લડતા હતા પણ એ ગુજરાતી નથી ફ્રેન્ડ્સ, બિન ગુજરાતી છે. ત્યાર પછી વાત કરીએ, ગઈ વખતે ગૃહ મંત્રાલયનું પદ જેમની પાસે હતું એવા રાજનાથસિંહજી, એમનું મંત્રાલય બદલીને એમને બનાવવામાં આવ્યા છે આપણા દેશના સંરક્ષણ મંત્રી. કોણ બનાવવામાં આવ્યા છે? સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે શ્રી રાજનાથસિંહજી. કઈ લોકસભા સીટ પરથી ચૂંટાઈને આવ્યા છે? લખનૌ ઉત્તર પ્રદેશ લોકસભા સીટ પરથી ચૂંટાઈને લોકસભામાં આવ્યા છે. અને સૌથી મહત્વનો પ્રશ્ન દરેક માટે એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે બનવાનો છે એ છે શ્રીમતી નિર્મલા સીતારમણજી, જે ગઈ વખતે પહેલી મોદી કેબિનેટની અંદર એ સંરક્ષણ મંત્રી હતા, પરંતુ આ વખતે મોદી સરકાર 2.0 ની અંદર એમને નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે. યાદ રાખજો, આ પહેલા નાણાં મંત્રી, પૂર્ણકાલીન નાણાં મંત્રી, યાદ રાખજો, દેશના પહેલા મહિલા પૂર્ણકાલીન નાણાં મંત્રી એટલે કે શ્રીમતી નિર્મલા સીતારામનજી. હવે યાદ આવે કે તમને પૂર્ણકાલીન ન હોય એવા નાણાં મંત્રી કોણ હતા મહિલા? તો યાદ રાખજો, ઇન્દિરા ગાંધીજી, જેઓ વડાપ્રધાન પણ હતા અને એમની પાસે વધારાનો ચાર્જ હતો નાણાં મંત્રીનો, અને એમણે બજેટ પણ રજૂ કર્યું હતું ફ્રેન્ડ્સ. તો આટલી કેટલીક ડિટેલ જે છે આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ બની જતી હોય છે. અને ખાસ શ્રી સુબ્રમણ્યમ, અને બીજી વસ્તુ, નિર્મલા સીતારામનજી જે છે કર્ણાટક થી રાજ્યસભાના સાંસદ છે. શ્રી સુબ્રમણ્યમ જયશંકર એટલે કે વિદેશ સચિવ રહી ચુક્યા છે, પોતે આઈએસ ઓફિસર અમલદાર છે, અને એમને ડાયરેક્ટલી વિદેશ બાબતના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા. શું બનાવવામાં આવ્યા છે? આપણા દેશના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ કોઈ લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવેલા નથી, એમણે ઇલેક્શનમાં ભાગ જ લીધો નથી, પાર્ટ જ લીધો નથી. અને હવે આવનારા સમયની અંદર જોવાનું રહેશે કે કઈ જગ્યાએથી એમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવી શકે છે. આગળ વાત કરીએ, શ્રી પિયુષ ગોયલજી, એમનું પોતાનું મંત્રાલય એમને રાખીને થોડુંક એમને રાખવામાં આવ્યું છે. પિયુષ ગોયલજીની વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્યસભાથી, મહારાષ્ટ્રના રાજ્યસભાથી સાંસદ છે, જેમને રેલવે મંત્રાલય રિપીટ કરવામાં આવ્યો છે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય શ્રીમતી સ્મૃતિ જુબિન ઈરાનીજી, જેમણે ઇતિહાસ રચી દીધો, રાહુલ ગાંધીજીને અમેઠીમાંથી હરાવ્યા, અમેઠી યુપીમાંથી, અને પોતે અમેઠી યુપીથી લોકસભાના સાંસદ બનીને આવ્યા. એમને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને કાપડ મંત્રાલયનો ભાર કોને આપવામાં આવ્યો છે? શ્રીમતી સ્મૃતિ જુબિન ઈરાનીજી. આગળ કેન્દ્રીય મંત્રીમંડળની અંદર વાત કરીએ, ડોક્ટર હર્ષવર્ધનજી, જેમનું મંત્રાલય આ વખતે બદલવામાં આવ્યું છે, તેઓ ચાંદની ચોક નવી દિલ્હીથી લોકસભાના સાંસદ છે. ગઈ વખતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જેપી નડ્ડા સાહેબ જોડ્યું હતું, આ વખતે જેપી નડ્ડા સાહેબ મંત્રી નથી પોતે, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ડોક્ટર હર્ષવર્ધન સાહેબ બનાવવામાં આવ્યા છે. આ સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના મંત્રી પણ રહેશે, અને ભૂવિજ્ઞાન મંત્રાલયના મંત્રી પણ ડોક્ટર હર્ષવર્ધનજી રહેશે. પ્રકાશ જાવડેકરજી, જેઓ એચઆરડી મિનિસ્ટ્રી સંભાળતા હતા મોદી સરકાર 1.0 ની અંદર, જેઓ અત્યારે હાલ મધ્યપ્રદેશ રાજ્યસભાથી સાંસદ છે, આ વખતે એમના મંત્રાલયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. તેમને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના મંત્રી બનાવવામાં આવે છે, અને એક બીજું મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી પણ રહેશે શ્રી પ્રકાશ જાવડેકરજી. આ સિવાય આગળ વધીએ ફ્રેન્ડ્સ, કેબિનેટ મંત્રીની અંદર શ્રી નરેન્દ્રસિંહ તોમરજી, જેઓ મધ્યપ્રદેશના મોરેનાથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, યાદ રાખજો, કૃષિ મંત્રી કોને બનાવવામાં આવે છે? નરેન્દ્રસિંહ તોમરજીને બનાવવામાં આવે છે. આ સિવાય ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયતી રાજ મંત્રી પણ તેઓ રહેશે. શ્રી રવિશંકર પ્રસાદજી, જેમનું ખાતું એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે. શ્રી રવિશંકર પ્રસાદજી, જેઓ પટના સાહિબ બિહારથી, યાદ રાખજો, પટના સાહિબ બિહારથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે, કાયદા અને ન્યાય મંત્રાલયનું મંત્રી હશે.
સાથે સાથે સંચાર મંત્રી એટલે કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયના મંત્રી પણ શ્રી રવિશંકર પ્રસાદજી રહેશે. આ સિવાય શ્રી હરસિમરત કૌર બાદલ, જેઓ બટિંડા લખ્યું છે, બટિંડા આવશે, પંજાબથી લોકસભાના સાંસદ છે, જેમને મંત્રાલય એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યો છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે. આગળ વાત કરીએ શ્રી થાવરચંદ ગેહલોતજી, એમનું મંત્રાલય, તેઓ મધ્યપ્રદેશ થી રાજ્યસભાના સાંસદ છે. સામાજિક અને ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના મંત્રી કોણ છે? તો થાવરચંદ ગેહલોતજી. આગળ વાત કરીશું વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન. યાદ રાખજો કે આપણા દેશના માનવ સંસાધન વિકાસ મંત્રી અથવા એને એજ્યુકેશન મિનિસ્ટર પણ કહી શકાય આપણે, કોને બનાવવામાં આવ્યા છે? પોતે એક ટીચર છે. યાદ રાખજો, ઘણા લોકો કહેતા હતા ટીચરને કેમ નથી બનાવવામાં આવતું, આ વખતે એક ટીચરને એજ્યુકેશન મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે, માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ, જેમને નિશંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ હરિદ્વાર ઉત્તરાખંડથી લોકસભાના સાંસદ છે. અને છેલ્લે વાત કરીએ આદિવાસી બાબતોનું મંત્રાલય જે છે એના મંત્રી કોને બનાવવામાં આવ્યા છે? શ્રી અર્જુન મુંડાજીને બનાવવામાં આવ્યા છે. અર્જુન મુંડાજી ઝારખંડના ખુંટીથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને ધર્મેન્દ્ર પ્રધાનજી આપણે ગઈ વખતે પણ જોયા અને આ વખતે પણ તેઓ રિપીટ થયા છે. શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રી તથા સ્ટીલ મંત્રાલયનો ભાર પણ ધર્મેન્દ્ર પ્રધાનજીને આપવામાં આવ્યો છે. તેઓ મધ્યપ્રદેશ થી રાજ્યસભાના સાંસદ છે. આ સિવાય વાત કરીશું શ્રી મુખ્તાર અબ્બાસ નકવીજી, જેઓ લઘુમતી બાબતોના મંત્રાલયના મંત્રી રહેશે. મોદી સરકાર 2.0 ની અંદર અત્યારે હાલ તેઓ રાજ્યસભામાં ઝારખંડ થી રાજ્યસભાના સાંસદ છે. કેટલાક નવા ચહેરાઓની વાત કરીએ તો પ્રહલાદ જોશીજી, જેમણે સંસદીય બાબતોનો મંત્રી અને કોલસા મંત્રી અને ખાણ મંત્રી, આ કોલસા મંત્રી યાદ રાખજો કે કોલસા મંત્રાલયના મંત્રી કોને બનાવવામાં આવ્યા છે? પ્રહલાદ જોશીજી, જો ધારવાડ કર્ણાટક થી લોકસભાના સાંસદ છે. આ સિવાય ચંદોલી યુપી થી લોકસભાના સાંસદ શ્રી મહેન્દ્રનાથ પાંડેજીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આગળ વાત કરીએ અરવિંદ ગણપત સાવંત, દક્ષિણ મુંબઈ મહારાષ્ટ્ર થી લોકસભાના સાંસદ, તેમને ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, અને આગળ ગિરિરાજસિંહજી, જે બહુ ચર્ચામાં હતા, યાદ રાખજો કનૈયા કુમાર સામે ઇલેક્શન જીત્યા છે, બેગુસરાય બિહાર થી લોકસભાના સાંસદ બની આવ્યા છે, વેરી ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પશુ સંવર્ધન ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રી, મંત્રાલયના મંત્રી કોને બનાવવામાં આવે છે? શ્રી ગિરિરાજસિંહ જેને બનાવવામાં આવે છે. અને સૌથી મહત્વનો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, આ મંત્રાલયની અંદર આ વખતે એક નવું મંત્રાલય બનાવવામાં આવ્યું છે, એ નવા મંત્રાલયને નામ શું રાખવામાં આવ્યું છે? તો આ નવા મંત્રાલયનું નામ રાખવામાં આવ્યું છે જળ શક્તિ મંત્રાલય. શું નામ રાખવામાં આવ્યું છે? જળ શક્તિ મંત્રાલય. તો પ્રશ્ન પૂછાઈ શકે છે એક્ઝામમાં, ખાસ ધ્યાન રાખજો. આ વખતે નવું મંત્રાલય બનાવવામાં આવ્યું છે, એનું નામ શું છે? જળ શક્તિ મંત્રાલય. અને આ મંત્રાલય કોણ હેન્ડલ કરશે? શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી, જેઓ જોધપુર રાજસ્થાન થી લોકસભાના સાંસદ છે. હવે મહત્વના આપણે કેબિનેટ 24 કેબિનેટ મંત્રીઓ જોઈ લીધા, જે વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે. આ સિવાય રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એની અંદર ખાસ વાત કરીશ, જે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હોય છે એટલે કે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના જે રાજ્ય મંત્રીઓ છે એ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ટોટલ 9 લોકોને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. તો એમના પણ નામ આપણે ખાસ યાદ રાખીશું, એટલે 24 વત્તા 9 તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલા શ્રી સંતોષ કુમાર ગંગવારજી, જો બરેલી યુપી થી લોકસભાના સાંસદ છે, એમને કયા મંત્રાલયનો ભાર આપવામાં આવ્યો છે? તો શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે, ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર હવાલાના રાજ્ય મંત્રી. કયા મંત્રાલયના? શ્રમ અને રોજગાર મંત્રાલયના. આ સિવાય રાવ ઇન્દ્રજીતસિંહ, જે તમને ઇમેજમાં દેખાઈ રહ્યા છે, જેઓ ગુરગાંવ હરિયાણા થી લોકસભાના સાંસદ છે, એમને પણ સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણના રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલામાં, અને આયોજન મંત્રાલયના રાજ્યમંત્રી બનાવવામાં આવે છે સ્વતંત્ર હવાલાની અંદર. આ સિવાય શ્રીપદ યસો નાયકજી, જેઓ ફરીથી આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી બન્યા છે સ્વતંત્ર હવાલાની અંદર.
તેઓ ઉત્તર ગોવા ગોવાથી લોકસભાના સાંસદ છે. આયુષ મંત્રાલય એટલે કે આયુર્વેદ યોગ નેચરોપેથી યુનાની સિદ્ધ હોમિયોપેથી, આ મંત્રાલયનું ટૂંકું નામ આયુષ મંત્રાલય. સાથે સાથે સંરક્ષણ મંત્રાલયના રાજ્ય મંત્રી પણ તેમને બનાવવામાં આવ્યા છે, શ્રીપદ યસો નાયકજીને. હવે ફ્રેન્ડ્સ, આપણે હાલમાં જ કેબિનેટ મંત્રી વિશે ચર્ચા કરી લીધી, હવે તમારે એક આપણા દેશના સંરક્ષણ મંત્રી કોને બનાવવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. ડોક્ટર જિતેન્દ્ર સિંહજી ફરીથી એમનું મંત્રાલય રિપીટ થયું છે. તેઓ ઉધમપુર જમ્મુ કાશ્મીર થી લોકસભાના સાંસદ છે. સૌથી મહત્વનું મંત્રાલય એમની પાસે જે છે એ છે પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રાલય, એના રાજ્ય મંત્રી સ્વતંત્ર હવાલામાં બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી, કાર્મિક જાહેર ફરિયાદો પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી, પરમાણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી અને અંતરિક્ષ વિભાગના રાજ્ય મંત્રી, એટલે કે પ્રધાનમંત્રીજી જે પોર્ટફોલિયો સંભાળે છે એ પોર્ટફોલિયોની અંદર રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે ડોક્ટર જિતેન્દ્ર સિંહજીને. આ સિવાય સૌથી મહત્વનું મંત્રાલય ખાસ યાદ રાખજો, શ્રી કિરણ રિજિજુ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ પાસે જે સ્પોર્ટ મંત્રાલય હતું આ વખતે રાજ્યવર્ધનસિંહ રાઠોડનું સ્પોર્ટ મંત્રાલય કોને આપવામાં આવ્યું છે, શ્રી કિરણ રિજિજુને આપવામાં આવ્યું છે. એટલે કે યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના રાજ્ય મંત્રી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર હવાલાની અંદર કોને બનાવવામાં આવે છે, શ્રી કિરણ રિજિજુ, જેઓ પશ્ચિમ અરુણાચલ થી એટલે કે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ અરુણાચલ થી લોકસભાના સાંસદ છે અને લઘુમતી બાબતોના મંત્રાલયના રાજ્ય મંત્રી પણ તેમને બનાવવામાં આવે છે. પ્રહલાદસિંહ પટેલ, જેઓ દામો મધ્યપ્રદેશથી લોકસભાના સાંસદ છે અને એમને આ વખતે સાંસ્કૃતિક મંત્રાલયના રાજ્ય મંત્રી સ્વતંત્ર હવાલામાં ડોક્ટર મહેશ શર્મા જે મંત્રાલય સંભાળતા હતા સાંસ્કૃતિક મંત્રાલય, આ વખતે શ્રી પ્રહલાદસિંહ પટેલજીને આપવામાં આવી છે જગ્યા. અને સાથે સાથે પ્રવાસન મંત્રાલયના રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવે છે. આ સિવાય શ્રી રાજકુમાર સિંહજી, જેઓ આરા બિહારથી લોકસભા સાંસદ છે. વેરી ઇમ્પોર્ટન્ટ, ઉર્જા મંત્રાલય કોને આપવામાં આવ્યું છે, શ્રી રાજકુમાર સિંહ ને આપવામાં આવ્યો છે. અને સાથે સાથે નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના મંત્રી પણ બનાવવામાં આવ્યા છે અને કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા છે શ્રી રાજકુમાર સિંહજીને. આગળ વાત કરીએ હરદીપસિંહ પુરીજી, જેઓ લોકસભામાં તો ચૂંટણી હારી ગયા પણ છતાં એમને મંત્રી બનાવવામાં આવ્યા છે ફરીથી. જેઓ અમૃતસર લોકસભાથી ચૂંટણી હારી ગયા, આવનારા સમયની અંદર તેઓ રાજ્યસભાની સાંસદ બનશે, તો એ આગળ જોવાનું રહ્યું કે કઈ જગ્યાએથી તેઓ રાજ્યસભાના સાંસદ બનીને આવે છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવે છે, કોને બનાવવામાં આવે છે સ્વતંત્ર હવાલાની અંદર, શ્રી હરદીપસિંહ પુરી. આ સાથે વેરી ઇમ્પોર્ટન્ટ, સુરેશ પ્રભુજી પાસે જે આ વખતે મંત્રાલય હતો મોદી સરકારની 1.0 ની અંદર, નવી મોદી સરકારની અંદર, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી કોને બનાવવામાં આવે છે, શ્રી હરદીપસિંહ પુરીજીને બનાવવામાં આવે છે. અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવે છે. આપણા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ મનસુખ એલ માંડવિયાજીની વાત કરીએ તો એમનું મંત્રાલય જે હતું એનો એજ શિપિંગ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલાની અંદર, અને સાથે સાથે રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્ય મંત્રી પણ તેમને બનાવવામાં આવે છે. હવે ફ્રેન્ડ, રાજ્ય મંત્રીઓ એટલા ઇમ્પોર્ટન્ટ આપણી પરીક્ષા માટે નથી હોતા, પણ છતાં પણ અમુક રાજ્ય મંત્રીઓ કે જે આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી સૌથી પહેલા પ્રતાપ ચંદ્ર સારંગીજી, જે અત્યારે હાલ દરેકે દરેક ન્યૂઝ મીડિયામાં છવાયેલા છે, જેઓ ઓડિશા બાલાસોર થી સાંસદ લોકસભામાં ચૂંટાઈ આવેલા છે, સાયકલ પર રહે છે, એમનું ઘર પણ કાચું પાકું છે. એમને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવે છે. અને સાથે સાથે પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલયના રાજ્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા છે પ્રતાપ ચંદ્ર સારંગીજીને. કોને બનાવવામાં આવે છે, પ્રતાપ ચંદ્ર સારંગીજી બનાવવામાં આવે છે. બીજી વાત ખાસ યાદ રાખજો, એઓ ઇલેક્શન જીતીને આવ્યા એના પછી ઓડિશાની અંદર એમને ઓડિશાના મોદી તરીકે ઓળખવામાં આવે છે. કોના નામે ઓળખવામાં આવે છે, ઓડિશાના મોદી તરીકે કોને ઓળખવામાં આવે છે, પ્રતાપ ચંદ્ર સારંગીજીને. આ સિવાય કેટલાક અન્ય સ્ક્રીન પર તમારી રાજ્ય મંત્રી એટલા ઇમ્પોર્ટન્ટ આપણી પરીક્ષામાં પૂછાતા નથી, પણ દરેકે દરેક ઉપર એક વખત નજર ફેરવવી બહુ જરૂરી બની જાય છે. તો ખાસ તમારી સ્ક્રીન પર ડેટા આવી રહ્યો છે, વિડીયોને પોસ્ટ કરતા જજો અને દરેકે દરેક મંત્રીઓના નામ એક વખત યાદ રાખતા જજો. આ સિવાય આપણા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાજી, એમને પણ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. યાદ રાખજો,
પરસોત્તમ રૂપાલાજી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં બાબુલ સુપ્રિયો એમનું નામ યાદ રાખવાનું જરૂરી બને છે. અનુરાગસિંહ ઠાકોર એમનું પણ નામ યાદ રાખવું જરૂરી, કારણ કે નાણાં મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે એટલા માટે. હવે ફ્રેન્ડ્સ, એક પ્રશ્ન તમારા માટે પૂછી રહ્યો છું કે અહીંયા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવવામાં આવે છે સુશ્રી દેવશ્રી ચૌધરીજીને. હવે પ્રશ્ન ઉભો થાય છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોને બનાવવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ હતું આપણું મોદી સરકાર 2.0નું નવું કેન્દ્રીય મંત્રીમંડળ, જેની અંદર કયા મંત્રીને કયું ખાતું મળ્યું છે એ તમામે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ છે. અને આ વિડીયોનું સ્ટ્રક્ચર, આ વિડીયોનું કન્ટેન્ટ જો આપને સારું લાગ્યું હોય તો તમારા મિત્રો સુધી પણ વિડીયોને પહોંચાડજો, જેથી કરીને દરેકે દરેક મિત્રોને આનો ફાયદો મળી શકે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો, અને વધુમાં વધુ મિત્રો સાથે આ વિડીયોને શેર કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ